મગફળીના પાકમાં દવાના છંટકાવે ખેડૂતને રડતો કર્યો. તો એ જ બોલ્યો કે જે તારાથી બને એ કરી નાખ, હું એક દસ કટા હું એક કટા હાલવા વાળો નથી. જે પાક 100 દિવસે તૈયાર થવાનો હતો ખેડૂત 2 રૂપિયા કમાઈ શકે તેમ હતો, તે 50 દિવસે બળીને સાફ થઈ ગયો. જર દવા સોટી અને રાત દાડો ને પાછી દવા લેતા હતા, ભણી ભરોસે લઈ દે કે આપણે હદાઈ રોગ રાખે અને નંબર વાઈ પ્રમાણે દવા સોટીએ. દાંતીવાડા તાલુકાના આરખી ગામે કરસનભાઈ મોતીભાઈ ચૌધરી નામના ખેડૂતને પોતાના ખેતરમાં દવાના છંટકાવ બાદ રડવાનો વારો આવ્યો છે. હાલમાં ખેડૂતની 4 મહિનાની કમાણી સાવ એળી ગઈ છે. કરસનભાઈએ પોતાના ખેતરમાં વાવેલ ચોમાસુ સિઝનની મગફળીના પાકમાં દવાનો છંટકાવ કર્યો હતો, જે બાદ પોતાના ખેતરમાં વાવણી કરેલો પાક બળવા લાગ્યો હતો અને ધીરે ધીરે થોડા દિવસમાં મોટા પાયે પાક બળીને નષ્ટ થયો હોવાનો બનાવ બન્યો છે. આ બનાવ બન્યા બાદ તેમણે જે દુકાનથી દવાની ખરીદી કરી હતી ત્યાં જઈને દુકાનદાર આગળ પોતાની વાત કરી હતી, પરંતુ દુકાનદારે તેમની સમસ્યાનો હલ કાઢવાની જગ્યાએ સામે સવાલો ઉઠાવ્યા અને જે થાય તે કરી લેવા જણાવ્યું. અમે 10 કટા વાવ્યા હતા અને માંથી 10 કટામાં 50% 80% વાણી પાક નિષ્ફળ થઈ ગયો. ભલે વણે માંથી નિષ્ફળ ગયો તો મેં એને ભાઈને કીધું ગોગોળ એગ્રોવાળાને કે તું ભલે મારે 10 કટા તો ભલે ગમે એ થયું, તો તારી ભૂલ કે મારી ભૂલ ગમે તે થયું, આવતી સાલ તું મને 10 કટા આપેરા, બીજું મારે કોઈ જોઈતું નથી. તો એ જ બોલ્યો કે જે તારાથી બને એ કરી નાખ, હું એક 10 કટા હું એક કટા હાલવા વાળો નથી. અમારો મગફળી 40 દિવસથી જર દવા સોટી અને રાત દાડો ને પાછી દવા લેતા હતા, વણી ભરોસે લઈ દે કે આપણે હદાઈ રોગ રાખે, અત્યારે દવા લ્યો 38 અને કીધું મગફળીની દવા સોટવારીએ, તો અને દવા આલી અને કીધું અને નંબર વાઈ લખીને દીધું અને નંબર વાઈ પ્રમાણે દવા સોટીએ. અમારો તો જે મગફળી તો ન બળ્યું હતો 2-2 લાખનો માલ થોત, પણ હવે બળી ગઈ એ નુકસાન ભોગવી લીધું. પણ હવે તો એ ભોગવવા કોઈ મેં 4 ધક્કા માર્યા ને પાય કે ભલે બળી ગઈ તો હવે બળી ગઈ, અમારો થતું હોય થાય ને તમારું જ થયું, પણ આને કોઈ વાતે સ્વીકાર નહીં કર્યો. હો તો કે મારે ગમે એટલું મારો આટલો ટર્નઓવર થાય ને આટલું થાય, મેં કોઈ આવતો જ નહીં કે ભલે એ બતાવો કે કંઈક થતા આવે. અને અમારી કશું માગણી એવું છે કે અમે આ કીધું અને પણ કોઈ સ્વીકારતો નહીં વાત. હવે આને મારે થોડી આ બીજો અમે તો નુકસાન ભોગવી લ્યા, પણ બીજો કોક વળતી વારે એવું બને કોકરે 2 કટા વાવ્યા હોય 2-4 કટા વાવ્યા હોય અને આ એવું નુકસાન થાય તો વણેરો ફતે હું થાય એમ. મારું નામ કરસનભાઈ મોતીજી, આરખી. જે બાદ ખેડૂત કરસનભાઈએ પાંથાવાડા પોલીસ મથકે પોતાની આફવીતી જણાવી કાર્યવાહી કરવા માંગ કરી અને બાદમાં ગ્રાહક સુરક્ષામાં પણ ફરિયાદ કરવા તેમણે તૈયારી દર્શાવી છે. હાલમાં આ બનાવની જાણ સ્થાનિક વિસ્તારમાં ખેડૂતોને થતા અનેક પ્રકારે ખેડૂતોમાં દવાની ખરીદી અને વપરાશ કરવા બાબતે ડર ઉભો થયો છે. ખેડૂતના આટલા પાકમાં નુકસાન થયું. ખેડૂતે પોતાના ખેતરમાં 6 વીઘા જેટલી જમીનમાં ચોમાસુ સિઝનનો મગફળીનો પાક વાવણી કર્યો હતો, જેમાં મગફળી બિયારણના 10 જેટલા કટ્ટાનું વાવેતર કર્યું હતું. ખેડૂતે કરેલી કાળી મહેનતનું શું? પોતાના ખેતરમાં વાવેલો જે પાક 100 દિવસે કાળી મજૂરી બાદ તૈયાર કરીને તેમાંથી ખેડૂત અંદાજિત 2 લાખથી વધુની કમાણી કરવાનો હતો, જે પાક દવાની આડઅસર થતા 50 દિવસે નષ્ટ થઈ ગયો છે અને તેના લીધે હાલમાં ખેડૂતને રડવાનો વારો આવ્યો છે. હાલમાં અમે જે જગ્યાએ ઊભા છીએ તે જગ્યાએથી એક ખેડૂતની આપવીતી અથવા તો તેની વેદના આપની સામે મૂકવી છે. અત્યારે હું દાંતીવાડા તાલુકાના આરખી ગામમાં છું અને મારી આગળના ભાગમાં જે તમે ખેતર જુઓ છો, આ ખેતરની અંદર જે ખેડૂતે પાક વાવ્યો હતો તે પાકમાં નુકસાન થયું છે અને નુકસાન પણ એવું થયું છે કે જે દવાનો છંટકાવ કર્યો હતો, સ્પ્રે કર્યો હતો, તેના પછી તે જેને કાળી મજૂરી કરી અને જે કંઈક મળવાની અપેક્ષા સાથે જે વાવણી કરી હતી મગફળીના પાકની, તે પાક નષ્ટ થયો છે. એવું કહી શકીએ કે જે આ ખેડૂતે જમીનની અંદર પોતાના સપના વાવ્યા હતા અને એ સપના તેના સાકાર થાય તે પહેલાં જ
કોઈ દવાની આડઅસર થવાથી અથવા તો કોઈ અન્ય કારણોથી તે જે પાક છે તે પાક નષ્ટ થયો છે, એટલે કે બળી ગયો છે. આ જે ખેડૂત છે તેને તેના ખેતરમાં મગફળીનો પાક વાવ્યો હતો અને મગફળીનો જે વાવણીનો સમયથી લઈ અને જ્યાં સુધી પાક તૈયાર થાય તે દિવસ વચ્ચેનો અંદાજિત 6 દિવસ જેટલો સમય હોય છે કે જે મગફળી વાવણી પછી 100 દિવસે પાક તૈયાર થાય છે. પરંતુ અહીંયા બન્યું છે એવું કે ખેડૂતનો એવો આક્ષેપ છે કે દવાનો છંટકાવ કર્યા પછી તેની જે મગફળી છે એ 50 દિવસના સમય દરમિયાન જ જે મગફળી બેસીને તૈયાર થાય તે પહેલાં જ બળી ગઈ છે અને જે બાકીની બચી છે એમાં પણ મગફળીના જે દાણા થવા જોઈએ તે પ્રમાણેની બેઠક એની નથી થઈ. તો અત્યારે આ રીતે ખેડૂતની પરિસ્થિતિ થઈ છે અને ખેડૂતની જે આવક થવાની હતી તે આવક ઉપર પાણી ફરી ગયું છે. ખેડૂતો દુકાનદારના ભરોસે ખરીદી કરતા હોય છે. આમ જોવા જઈએ તો મોટાભાગના ખેડૂતો તેમના રોજના ખરીદી કરવાના સ્થાન એટલે કે ખાતર બિયારણની દુકાન ધરાવતા વેપારીના ભરોસે જોવા મળતા હોય છે. અને બસ કંઈક આ જ રીતે કરસનભાઈ પણ તેમના ગામ પાસે આવેલા પાંથાવાડા મુખ્ય બજારમાં આવેલ ગોકુળ એગ્રો સેન્ટર વાળા સહદેવભાઈના ભરોસે દવા લાવ્યા હતા અને પોતાના ખેતરમાં ઉપયોગમાં લીધી હતી. આ તપાસ થાય તો અનેક હકીકતો સામે આવી શકે. ખેડૂતના ખેતરમાં પાકને થયેલ નુકસાન એ તપાસનો વિષય છે, પરંતુ શું ખરેખર દાંતીવાડા તાલુકામાં જેટલા એગ્રો સેન્ટર આવેલા છે તે એગ્રીકલ્ચર અથવા ડિપ્લોમાનો અભ્યાસ મેળવેલા લોકો ચલાવી રહ્યા છે? બીજો સવાલ, ખેડૂતને દુકાનદારે આપેલી બધી દવાઓના ક્વોલિટી કંટ્રોલ દ્વારા સેમ્પલ લેવામાં આવેલા છે કે પછી એમ જ પ્રોડક્ટ સેલ થઈ રહી છે? અને આ બધી તપાસ ગોકુળ એગ્રો સેન્ટરમાં ખાસ થવી જરૂરી છે, જેથી જો દવા ઉપયોગમાં લેવાતા બનાવ બન્યો હોય તો બીજા ખેડૂતોને આ પ્રકારના નુકસાનથી બચાવી શકાય.